રંગીલા રાજકોટમાં આપનું સ્વાગત છે. આ માઇકલ જેક્સન મળ્યો છે હમણાં, રાજકોટનો માઇકલ જેક્સન. ભગવાન મળી ગયા, મતલબ એકદમ હોરર પ્લેસ છે. હું જોઈ શકું બસ આ રાજકોટની લોકલ ગલીઓમાં ફરીએ છે. જેવું આપણે ગમ્યું ને પૈસા હશે થશે એટલે વ્લોગ શૂટ થાય. તો યુટ્યુબના ગુરુને સાથે રહી લઈએ તો બતાવું તમને ગુરુ કોણ છે બાજુમાં. તમે જોઈ લાગતા નથી તો અમૂલભાઈ નું ડ્રાઈવિંગ આપણે આમ માની ગયા છે, આમ પહોંચાડી દીધો જેટલો ટાઈમ હતો એના કરતા પહેલા. હે એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ કે અત્યારે લાગે સાડા બાર, સો વેલકમ એક નવા બ્લોગ સાથે. તમે ગયા સુરતના બ્લોગ જોયા છે, કેવા લાગ્યા છે મને કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે હું નીકળ્યો છું એક લોંગ ટ્રીપ માટે. ટ્રીપ એટલે મારું થોડું નાનું મોટું કામ છે, તો અત્યારે હું જવા નીકળ્યો છું ત્યાં. અને અત્યારે ઘરેથી એટલી ઉતાર નીકળ્યો એટલે મારાથી સ્ટાર્ટઅપમાં બ્લોગ સ્ટાર્ટ ના થઈ શક્યો. અને અત્યારે છું હું રાજકોટ હાઈવે પર, હું જઈ રહ્યો છું રાજકોટ સાઈડ. અને ઘરે એટલે જલ્દીથી નીકળ્યો તો મારાથી બ્લોગ સ્ટાર્ટ ના થઈ શક્યો. પેકિંગ વેકિંગ કર્યું ફટાફટ, જેમ તેમ કરીને ગાડી લઈને સીધો નીકળી જ ગયો છું હું, કેમ કે ઓલરેડી થઈ ગયો તો હું લેટ. અને હું જવાનો તો એકલો જ, પણ મેં કીધું કોઈક જોડે જોઈશે યાર મને, કેમ કે મારો ભાઈ ઓલરેડી બીઝી હતો, અમારા ફ્રેન્ડ સર્કલ બધા બીઝી હતા, અને મારે પર્સનલી કામ હતું સિંગલને. તો મેં વિચાર્યું કોઈ મારે જોડે જોઈશે જ, કેમ કે આટલો લોંગ ડ્રાઈવ જવાનું છે તો કોઈક મેમ્બર જોડે હોય તો સારું રહેશે એમ. તો પછી મેં વિચાર્યું કે ભાઈ કેમ યુટ્યુબના ગુરુને જ લઈ લઈએ આપણે જોડે એમ, કેમ કે જે મારે કામ જે છે ને એ બીજું મારું કામ છે રાજકોટમાં. અને મેં કીધું યુટ્યુબને જોડે જોડે વ્લોગ શૂટ થશે એટલે વ્લોગ શૂટ થાય. તો મેં યુટ્યુબના ગુરુને સાથે રહી લઈએ તો બતાવું તમને ગુરુ કોણ છે બાજુમાં. તમે જોયો જાતે જોઈ લો દેખાય. હા તો આપણે જોડે છે યુટ્યુબ ગુરુ હર્ષ પ્રજાપતિ ભાઈ, ઘરે હતા અને એ બંને એ બેન બે ત્રણ દિવસ ફ્રી હતા. તો મેં કીધું ભાઈ તમે આવશો જોડે, કેમ કે હું ઓલરેડી ફ્રી છું, તમારે ખાલી જોડે મારજો રહેવાનું અને ચિલ કરવાનું છે બસ, બીજું કોઈ તમારે લોડ લેવાનું છે નહીં. તો ભાઈ અમે અત્યારે નીકળ્યા છીએ, ત્યાં ઓલરેડી છું હાઈવે પર, રાજકોટ હાઈવે પહોંચી ગયા છીએ. કેમ કે આ ભાઈને ફટાફટ મેં લીધો તૈયાર કરી લે, મેં બેગ બેગ તારું પેક કરી લે, બે ત્રણ દિવસનું કામ છે, ફટાફટ આપણે જઈને આવતા રહીશું. તો અત્યારે હું નીકળી ગયો છું બોરસદ જઈને, આગળ નીકળી ગયો છું આણંદ રોડ ઉપર છું બસ. તો કન્ટિન્યુ રહેજો રાજકોટની જબરજી ચાલી રહું, જબરજસ્ત રજવાડી. આ ભાઈ પણ મારા જેવો ચાલાવર છે, મજા આવશે, તમે થોડે ફરજો. હા મોજ, હા હા મોજ, હા કાઠિયાવાડીમાં રહીશું, ફાકી બાકી ખાશું ને મોજ કરશું. જોકે ફાકી બાકી આપણે ખાતા નથી યાર, પણ આ તો કાઠિયાવાડી કઈ ફેમસ વસ્તુ છે એટલે એનું મેં બોલે. એના વિશે ખાલી થોડું તો, હા બાકી આપણે કોઈ ખાતા બાતા નથી. ભાઈ ગમે ત્યારે અમે ગમે ત્યાં નીકળીએ છીએ સૌરાષ્ટ્ર સાઈડ, એટલે અમારું ફિક્સ લોકેશન કયું ખબર છે? તમે જોયું છે આગળના ઘણા બધા બ્લોક જોયા છે મારા, એમાં મારું ફિક્સ લોકેશન છે લીમડી ચાર રસ્તા પર, સુરત સોન. હા લીમડી ચાર રસ્તા પર ફિક્સ લોકેશન છે ગેટલા પર જે સ્ટોલને. ભાઈ પર્સનલી તમને જોયા હશે મારા બ્લોગમાં ઘણી બધી વાર આ ભાઈને. આજે એ ભાઈ મારા જોડે છે, મારા મોબાઈલ અંદર રહી ગયો છું. બરાબર, ગમે તેટલી ગરમી હોય, 50 ડિગ્રી હોય કે 60 ડિગ્રી હોય, કેટલા આપવા તો આપણી પાસે પહેલાં જ જોઈશે કેટલા આપવા. તો કેવી લાગે કાઠિયાવાડ જાન આપીએ, કેવું લાગે? આ તો ફિક્સ લોકેશન છે આપણું, હું ટ્રાય કરું એકવાર. ભગવાન મળી ગયા. આ ચામડે સ્પેશિયલ આગળ ઉભો છું, સાંભળ્યું? આ ચામડે સ્પેશિયલ ઉભો છું, ફિક્સ લોકેશન છે આપણું ભાઈ લીમડી ચાર રસ્તા, મારા બી શોરૂમ ની અને કેટલા પડે સ્ટોલ. ઓકે તો ફરીથી ચાલુ કરી દીધું આપણે, ચા પીધી અમે. જો ઉનાળો હશે, શિયાળો હશે કે ચોમાસું હશે, ડિગ્રી ગમે તેટલો હશે, ટેમ્પરેચર અમને મેટર કરતું નથી, પણ અમારે શું જોઈશે? બ્રેક બસ પતી ગયો, એક બે કલાક કન્ટિન્યુઅસ ડ્રાઈવિંગ કર્યું અમૂલભાઈ, અને હવે ફરીથી 10 મિનિટ નો બ્રેક હતો ને, હવે પાછું કન્ટિન્યુ કરી, હવે ડાયરેક્ટ રાજકોટ જ બ્રેક મારીશું.
જોઈએ તો બે કે રસ્તામાં કઈ ઈચ્છા થાય છે તો 5 10 મિનિટ ઊભા રહીશું આજ ભૂખ જો કે છે કાચવાડી હાજરે ખઈએ ફર્સ્ટ ક્લાસ એ રાત્રે કઈ મસ્ત ખઈએ તારે બતાડીએ કે અમે શું ખઈએ છે હા હા બસ સાથે જો મજા આવશે જોજો આખો બ્લોગ કે ફિલ્મ જો મારી બ્લોગ જોયા કરજો અને મજા આવશે આ બાજુ લાગ આ નવા બ્લોગર તો નથી પણ એક્સપિરિયન્સ બ્લોગર છે મને બ્લોગર બનવાના પાછળ આ ભાઈનો આમ સપોર્ટ હતો આમ પિલર હતા ભાઈ પિલર હતા પાછળ ચાલો મળીએ આપણે ચાલો રાજકોટ માં ચા ના પીએ રાજકોટ ની રાજકોટ ના અમારા મિત્રો છે એને ફોન કર્યા છે હવે ભાઈ હવે કોલ બેક આવે એટલે જણાવશે શું છે અપડેટ અમારી જાય કેમ કે અમે ભાઈ ને ફોન ફોન રિસીવ કર્યો નથી ભાઈ જેવો ફ્રી થાય એટલે અમને કોલ બેક કરશે હવે રાજકોટ માં અમે જઈએ હવે હોલ્ડ છે અમારો કઈ જગ્યા છે બતાવીએ તમને ક્યાં છે ક્યાં રહેવાનું છે બધું તમને બતાવીએ આવો કાઠિયાવાડી રંગીલા રાજકોટ માં આપનું સ્વાગત છે થેન્ક યુ આના માટે દિલથી A few moments later. We પહોંચી ગયા છે અમે લોકો રાજકોટ વાગ્યા સાંજના 5 થોડું હોટલમાં થોડો ટાઈમ લાગ્યો કે શોધવાની એટલા માટે બસ હવે ચેકિંગ કરીએ છીએ અમે લોકો અને અમારું જે ડેસ્ટિનેશન હતું ને ભાઈ લોકેશન ત્યાં જ હોટલ મળી ગઈ જો હોટલ ઉપાસના પાર્કિંગ થોડું ભાઈ જો ભાઈ રેડી થઈ ગયા સામાન લઈને એક બે ગઈ બધું છે આપણું સામાન લઈ લઈએ છીએ તો બે જણા હોય એટલે શાંતિ હોય ગાડીમાં કોઈ મગજ માટે નહીં પાર્કિંગ પણ અણુજો નું આગળ ગાડી જાય નહીં યાર ખાલી અલ્ટો જ આવી છે એમ જો અહીંનું પાર્કિંગ છે પાર્કિંગ કેટલું અણુ છે ને અલ્ટો જ આવી છે ખાલી એટલે ભાઈ અમે ગાડી પાર્ક અહીં કરી છે અને હોટેલ ઉપાસના રાજકોટ બસ સ્ટેન્ડની નજીકમાં જ હોટેલ મળી ગઈ છે કેવું રહ્યું બરાબર થાકી ગયા ને ટ્રાવેલિંગમાં થોડું થાકી જ જાય છે ભાઈનું બહુ લોંગ ટાઈમ પછી લોંગ ટ્રાવેલિંગ છે એવું છે અને અમે આ તો દાદાને દેખાઈ ગયા અમે શંકર દાદા અને આ વખત ઈચ્છા આ વખત ખબર હતી કે હોટલ મળી જશે એવું જો શંકર દાદા છે આગળ જય શંકર ભગવાન કેમ છો રૂમ છે કે તમારો આ રીતનો છે કે જો મારે જો ઘંટણાન જો આ રીત તમારો બે બેડનો રૂમ છે જોઈ લો બે બેડનો રૂમ છે અહીં સામે છે ને નીચે આ વિન્ડો નીચે અમારી ગાડી છે આગળ આ રે તમારો બે બેડનો રૂમ છે એકદમ જબરદસ્ત જેવું છે ને એવો રૂમ મળી ગયો કેવો કમ્ફર્ટેબલ રૂમ પરફેક્ટ ને હેલો ગાઈસ ગુડ ઇવનિંગ બસ રેડી થઈ ગયા છે હવે અને આપણા અમૂલભાઈ બી આ જો તૈયાર થઈ રહ્યા છે કેમ કે એમને બહુ જ ભૂખ લાગી છે અને મને બી ભૂખ લાગી છે તો હવે કઈ જમવા માટે બપોરે ખાધું હતું ને તો આટલું બધું ડ્રાઈવિંગ થતું ના એટલે બપોરે વિચાર્યું કે ભાઈ ખાવું નહીં ચા પી લઈએ પછી મજા આવશે અને યાર બહુ જ એટલે બહુ જ બધું સ્ટ્રગલ કરીને એક રૂમ મળ્યો છે હમણાં અમને રૂમ મળતો તો પણ હું હતું આપણે યાર મેઈન વસ્તુ આપણે બજેટ બજેટ તો છે જો પણ યાર અને હર રૂમ બજેટ બજેટ નો બી કોઈ પ્રશ્ન હતો નહીં એ લોકો કહેતા હતા બજેટ નો કઈ પ્રોબ્લેમ નતો બટ વસ્તુ ક્વોલિટી સારી હોવી જોઈએ અને રૂમ સારો હોવો જોઈએ ખબર છે અમારે ભાઈ જે રીતનું કામ હતું ને અમારે છે ને એક લોકેશન છે મારું જે કામ છે સવારમાં તે એની નજીકમાં અમે લોકો રૂમ શોધતા હતા અને એની આજુબાજુ કેવું રૂમ એટલું ઠેકાના નહીં અને બજેટ એનું હેવી હતી એવું હવે પ્રીમિયમ રૂમ હોય તો પ્રીમિયમ પૈસા ચાલે હવે નોર્મલ રૂમ છે નોર્મલ પૈસા તો વાત બરાબર છે શું કેવું મોટ મિત્ર શૂટિંગમાં જે બતાડ્યું છે એવું લાગતું હશે મતલબ એકદમ હોરર પ્લેસ છે
દહીં શોપ છો. આમ સારો છે બટ આમ તમને એવું લાગે કે આ હોરર પ્લેસ હોય ને કે એવું લાગે. સિક્યોરિટી માટે બી કેમેરો છે અહીંયા, પણ મને લાગે છે ખાલી નામનો જ છે. બસ આ રાજકોટ ની લોકલ ગલીઓ માં ફરીએ છે, જેવું આપડે ત્યાં સિટી છે એવું આ છે ને. યાર એક આ સિનેમા હાઉસ છે, એમાં પઠાણ ચાલુ છે અને બસ મજો હોટલ કર દીધું. બસ એક પંજાબી ડિશ ચાલે છે. માઇકલ જેક્સન મળ્યો છે હમણાં રાજકોટ નો. માઇકલ જેક્સન અને ઉજી એ દે રે. અને બીજું માં શું પંજાબી ડિશ માં કશું નહીં આવે ને. એમાં કશું ઓપ્શન નહીં ને. હા તો જે હોય લાવો ફટાફટ, ભૂખ લાગી. Now just wait for our food. તો આ અમારું આજનું જમવાનું છે. જમી લીધું અમે. બહુ મસ્ત હતું જમવાનું, એકદમ સાદું સિમ્પલ. અને આપણે અરે ટ્રાવેલ કરતા હોય ને એટલે મેઇન વસ્તુ કે તમારે સાદું જ જમવું પડે લાઇટર. સો એવું સીધું સીધું સાદું સાદું જમવાનું જમીને પાછા અમે અમારા રૂમ સાઈડ જઈએ છીએ. પાણીની બોટલ છે, બસ ચાલતા ચાલતા જઈએ છીએ. આવી રીતે મજા આવી. પણ જમવાની બહુ મસ્ત હતું. ગુજરાતમાં તો છે ને રહેવા રોટલો ને ઓટલો હોદવાનું જફાણી આરામથી મળી જ જાય. બધું રહેવાનું મળી જાય, રૂમે મળી જાય, ખાવાનું મળી જાય. ચિંતા નથી. હનુમાન દાદા આવે. જય બજરંગ બલી દાદા. મારા અંધારું જમણો બરાબર નહીં દેખાતા દાદા. હમણાં આવે છે મારા. હા હા હા. આ છે આપણે રાજકોટની પ્રતાપ. આપણે વડોદરામાં કેવી પ્રતાપ છે એવી રીતે આ એક અહીંયાનું લોકલ સિનેમા છે. નામ છે રાજશ્રી. અમારું હમણાં બહુ બધું કામ છે. એ તમે પિક્ચર આ જોઈ લેતા વોસ પઠાણ. પઠાણ તો નહીં આપણે ઇન્ટરેસ્ટ. આ અમૂલભાઈ પાણીનો બોટલ લઈને જાય છે, કેમ કે રૂમમાં પાણીનું કશી વ્યવસ્થા છે નહીં. અમારી કાર બી યહી પે. અમારા લોહા લોહા અમારા લોહા ટાટા કા લોહા દેશ કા લોહા. ભાઈ આવું મારી ના જાવ મારી ગાડી બરાબર છે. ત્યારથી કરો વિચારી ગાડી બિલ્ડ ક્વોલિટી જોઉં છું. સો ફાઇનલી આ ગયે હમ અમારે હોટલ મેં. ઓર અમૂલભાઈ જો કિતના ઉતાવળ કરકે જા રહે હું. ગાડી જેમ તેમ ગાડી આજો એડિટિંગ કરવાનો વિડિયો નું. દાદા આઈ ગયા. દાદા આઈ ગયા જમીન અમે. તમે બે રાજી રહેજો. અમાર રાજી રાખજો. ચાલો નીકળજો ભાઈ. ગુડ નાઇટ. સો ફાઇનલી અમે અમારા રૂમ પર આવી ગયા છે. બસ હવે આજના દિવસે બહુ લોડ લીધો, થાકી ગયા. બસ હવે સુવાની તૈયારી કરીશું થોડીક વાર. આજે વિડીયોનું એડિટિંગ બાકી છે. અમૂલભાઈને થોડું આજે આપણે હેલ્પ કરીશું એડિટિંગમાં, પછી મસ્ત સુઈ જઈશું. સો આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બસ કન્ટિન્યુ રહેજો નેક્સ્ટ ડે માટે.
અમૃતભાઈ તમે શું કહેવા માંગશો? કઈ બસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના અને વિડીયો શેર કરજો જેમ બને. ઓકે બરાબર છે, તો મળીએ આપણે કાલ સવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય બજરંગબલી. ઓકે ગુડ નાઇટ.